પાલિકાના આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે શહેરીજનો અખાદ્ય ભોજન આરોગી રહ્યા છે, ત્યારે સુરત અડાજણ ખાતે આવેલ સુકમ ડેરીમાં ફૂગવાડી મીઠાઈ વેચાતી હોવાનો બહાર આવતો હોબાળો મચી ગયો છે. તો લાયસન્સ વગરની ધમધમતી આ સુકમ ડેરી સામે પગલા લેવાશે ખરા? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને વાર તહેવારે મીઠાઈની દુકાનોમાં જઈ સેમ્પલ લઈ પોતાની કામગીરી થઈ હોવાનું દેખાડે છે. પરંતુ આજે 5 અનેક મીઠાઈની દુકાનો અખાદ્ય મીઠાઈનું વેચાણ કરી રહ્યા છે, જેમાં આપણે વાત કરી અડાજણ વિસ્તારની સુગમ ડેરીની. અડાજણ હની પાર્ક રોડ પર ટાઇટન શોરૂમની બાજુમાં આવેલ સુગમ ડેરીમાં મોતીચૂરના લાડુમાં ફૂગ હતી અને તે જ ફૂગવાળા લાડુઓ તે વેચી રહ્યા હતા. તો આ અંગે ગ્રાહકોએ હોબાળો પણ કર્યો હતો. તો બીજી તરફ લાયસન્સ અંગેની તપાસ કરાતા દુકાનમાં કોઈ લાયસન્સ પણ દેખાયું ન હતું, ત્યારે હવે જોવું એ રહ્યું કે લાયસન્સ વગર ધમધમતી અને અખાદ્ય મીઠાઈનું વેચાણ કરનારા સુગમ ડેરીના માલિકો સામે મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પગલાં લેશે કે તેમ તે જોવું રહ્યું. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.